ટૂંકમાં એમિલિયા મિત્રો કેમ છો તમે મજામાં તો 6 ની અંદર આપણે સ્વાધ્યાય 11.2 ગણિતમાં આપણે સ્વાધ્યાય 11.2 કરી રહ્યા છીએ શરૂઆત કરવાની છે 11.1 આપણે કઈ કરે કોણો કર્યો તો સ્વાધ્યાય 11.2 ની અંદર પહેલો દાખલો સમબાજુ ત્રિકોણની લંબાઈને L વડે દર્શાવી આ L નો ઉપયોગ કરી સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો તો મિત્રો અહીંયા આપણે પરિમિતિ દર્શાવવાની છે સમબાજુ ત્રિકોણની સમબાજુ ત્રિકોણ એટલે શું થાય મિત્રો જેના બધી બાજુઓ છે એ સમાન હોય દાખલાનો પરિમિતિ ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે ત્રિકોણ બધી બાજુઓ છે એ સમાન છે એવું ધારી લો ત્રિકોણ ABC બધી બાજુઓને આપણે L કહેવાની છે શું કહેવાનું છે L તો અહીંયા ત્રિકોણ ABC ની દરેક બાજુની લંબાઈ છે L ત્રિકોણ ABC ની દરેક બાજુની લંબાઈ L છે હવે ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ત્રણેય બાજુના માપનો સરવાળો તો અહીંયા ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે એની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ AC અથવા CA તો L પ્લસ L પ્લસ L એટલે 3L એની પરિમિતિ કેટલી થશે મિત્રો 3L તો ત્રિકોણ ABC ની પરિમિતિ અહીંયા 3L છે આ પહેલો દાખલો છે દાખલા નંબર 2 બીજા દાખલાથી લખાવું છે નીચે નિયમિત ષટ્કોણની બાજુને એલ વડે દર્શાવી એવી પદ્ધતિથી નિયમિત ષટ્કોણની પરિમિતિ દર્શાવો આપણને એક ષટ્કોણ આપેલો છે મિત્રો બરાબર એની બધી બાજુની લંબાઈ L છે તો અહીંયા A B C D E F આવો આપણે ધારીએ તો અહીં ABCDEF સરખોણ છે છ બાજુઓ સરખોણ છે દરેક બાજુની લંબાઈ કેટલી છે L આથી સરખોણ ABCDEF ની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FA છ બાજુનો સરવાળો કરવાનો છે બધી બાજુનો સરવાળો L છે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર ને છ વાર તો 6L એની પરિમિતિ થશે મિત્રો 6L પછી છે છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવા ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે બધી બાજુઓ L હોય તો એની બાજુનો લંબાઈ સૂત્ર મળે તો ત્રીજા દાખલાની અંદર એક ઘન આપેલો છે સમનો જેની દરેક બાજુની લંબાઈ સમાન છે સમજાય મિત્રો દરેક બાજુની લંબાઈ સમાન છે L L L આપણે આપણે આ એ આ એ L L L આપણે L બરાબર પછી આ એટલે ટોટલ તમારી 12 બાજુઓ થશે મિત્રો કેટલી આ એલ છે અને આ પણ એલ છે અને આ પણ એલ છે 12 બાજુઓ થશે મિત્રો બધા જ બાજુઓની લંબાઈ છે એ 12 બાજુઓની લંબાઈ એલ છે કેટલી છે એલ તો અહીંયા સમઘનને 12 ધાર હોય સમઘનને 12 બાજુ કે ધાર હોય તો અહીંયા આપણે જો નામ આપીએ તો એ B, A, C, A, D, A, E, A, F, A, G, A, H. તો બધી બાજુઓ છે તો સમઘનની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો સમઘનની પરિમિતિ બધી બાજુઓનો સરવાળો તેથી બધી બાજુઓમાં આવશે A, B, B, C, C, D અને D, A. પછી EF, FG, GH અને
H E आठ बाजू को दे वे उन्हीं बाजू प्लस A D प्लस B F प्लस C G प्लस D H बदी बाजू H तो एक बार बी बार तीन बार चार बार पांच बार छह बार सात आठ नौ दस अगेन में बार और यहाँ बार L बार बार L समझोगे नहीं सोचा से परिमिति સમજણ મિત્રો તો સંગત પરિમિતિ શોધવાનો આપણે સૂત્ર મેળવ્યું છે હવે ચોથો તો અહીંયા ત્રણ દાખલા આપણે પૂર્ણ કરેલા છે મિત્રો જે ત્રણે ત્રણ દાખલા તમારે કરવાના છે તમારી પાસેને રૂટ ની અંદર સ્વાદ લાગે પણ પેટના દાખલા નંબર 1 2 અને 3 બાકી રૂટમાં એક એક લખવાના છે આ તમારો હોમવર્ક છે સમજી ગયો મિત્રો चलो तो मैं मर्सो नेक्स्ट वीडियो में त्यार से भी बताएंगे कब जाएगा वो सुरक्षित रहो।